સમાચારમાં આગળ વધીએ. જાણકારી મળી રહી છે કે અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેન અટવાય છે. સુરત રેલવે સ્ટેશન પર દરવાજા ન ખુલતા મુસાફરો રજડ્યા. દરવાજા ન ખુલતા એક કલાક સુધી ટ્રેન અટવાય. ટ્રેનમાં ટેકનિકલ ખામી સર્જાતા દરવાજા ખુલ્યા ન હતા. વધુ જાણકારી પર સંવાદદાતા પ્રદીપ સુથાર આપી રહ્યા છે. જી પ્રદીપ, જે રીતે વંદે ભારત ટ્રેન છે તે અવારનવાર વિવાદમાં આવતી હોય છે. ક્યારેક જે વંદે ભારત જે ટ્રેનની અંદર કોઈ અડફેટ જે ઢોર છે તે આવી જતા હોય છે, ત્યારે અમદાવાદથી મુંબઈ જતી વખતે જે રીતે સુરત રેલવે સ્ટેશન ખાતે વહેલી સવારે 8-8:30 વાગ્યાની આસપાસ જે વંદે ભારત ટ્રેન જે પસાર થઈ રહી હતી અને સુરત રેલવે સ્ટેશન ખાતે જે આ ટ્રેનનું જે સ્ટોપ હોવાના કારણે ટ્રેન ઉભી રહી હતી ને તે દરમિયાન એક કલાક સુધી જે ટ્રેનના જે દરવાજા જે કહી શકાય છે જે પેસેન્જરો અવર જવર કરવા માટેના જે દરવાજા હોય છે તે દરવાજા કોઈ ટેકનિકલ ખામીના કારણે જે ખુલ્યા ન હતા અને તેના કારણે એક કલાક સુધી જે વંદે ભારત ટ્રેન છે તે સુરત રેલવે સ્ટેશન ખાતે જે રોકવામાં આવી હતી અને ટેકનિકલ જે ખામી સર્જાઈ હતી અને ટેકનિકલ એક્સપર્ટો આવ્યા હતા અને તાત્કાલિક જે ટેકનિકલ ખામી હતી તે દૂર કરી અને જે ટ્રેનના જે દરવાજા હતા તે ખોલ્યા હતા, જેથી જે ટ્રેનની અંદર જે મુસાફરો હતા તે સુરત ઉતર્યા હતા અને જે સુરતથી જે ટ્રેનમાં બેસવાવાળા જે મુસાફરો હતા તે પણ ટ્રેનની અંદર બેઠા હતા. પણ જે રીતે કયા કારણસર શું ખામી સર્જાઈ, કારણ કે એક પણ ડબ્બાના જે ટ્રેન જે દરવાજા છે જે ખુલી શક્યા ન હતા અને તેના કારણે એક કલાક સુધી સુરત રેલવે સ્ટેશન ખાતે આ ટ્રેનને જે રોકવી પડી હતી. જી બિલકુલ, ભરતી વાપરા જાણકારી બદલ. તો એક કલાક જેટલો સમય લોકોનો પણ વ્યર્થ કહો, કારણ કે ટ્રેનના દરવાજા જ ન ખુલ્યા. જોકે ત્યારબાદ જે ક્ષતિ હતી તેને દૂર કરવામાં આવી, મેન્યુઅલી દરવાજો ખોલવામાં આવ્યો અને જે મુસાફરો સુરત ઉતરવાના હતા તે ઉતરી શક્યા.